हेलो फ्रेंड्स, आप सबनु स्वागत छे HNGU स्टडी पॉइंट मा। लेट्स बिगिन। नमस्कार मित्रों, HNGU द्वारा लेवानार ऑनलाइन परीक्षाओं माटे BS सेमेस्टर 6 साइकोलॉजी CC 606 साइकोपैथोलॉजी ना MCQs नी चर्चा अपने आ वीडियो मा करीशुं। यूनिट 4 छे मनोपचार। साइकोलॉजी ना अन्य MCQs ना वीडियो तमने आई बटन ऊपर मिली जशे। तो शुरू करी आजनो वीडियो, जेनो क्वेश्चन नंबर 1। मनोपचार एटले मनोवैज्ञानिक उपायों द्वारा आवेगात्मक अने व्यक्तित्वनी समस्याओं तथा विकृतिओनो उपचार। आ व्याख्या क्या मनोवैज्ञानिके आपी छे? तेनो जवाब छे नॉइस अने कोल्ब। क्वेश्चन नंबर 2। मानसिक स्वास्थ्य व्यवसायिकोना केटला प्रकार छे? तेनो जवाब छे 3 प्रकार। क्वेश्चन नंबर 3। उपचारकीय जोड़ाण असील अने उपचारकना सहयोगनी गुणवत्ता अने मजबूताई पर आधार राखे छे। आ वाक्य क्या मनोवैज्ञानिके रजू कर्यु छे? जेनो जवाब छे होवात अने बेडी। क्वेश्चन नंबर 4। साइकोट्रॉपिक एटले शुं? जेनो जवाब छे आवेगिक अने प्रतिभावमां परिवर्तन लावनारी दवाओ। क्वेश्चन नंबर 5। 1950ના ઉત્તરાર્ધમાં ક્લોરોપ્રોમાઇઝાઇનના આગમનથી કઈ દવા અસ્તિત્વમાં આવી? તેનો જવાબ છે ખિન્નતા વિરોધી। ક્વેશ્ચન નંબર 6। આપઘાતની ઈચ્છા સાથે સંકળાયેલી દવા કઈ છે? જેનો જવાબ છે પ્રોજાક। ક્વેશ્ચન નંબર 7। ઈસવીસન 1994માં એક આશાસ્પદ ખિન્નતા વિરોધી દવા શોધાઈ, જેનું નામ શું છે? તેનો જવાબ છે વેન્યુલા ફેક્સિન। ક્વેશ્ચન નંબર 8। ઝોકા, આળસ આવી, અનિંદ્રાના દર્દીઓ માટે કઈ દવા ઉપયોગમાં લેવાય છે? તેનો જવાબ છે બેન્ઝો ડાયજેપિન્સ। ક્વેશ્ચન નંબર 9। કઈ સાલમાં જોહન કાર્ડે ઓસ્ટ્રેલિયામાં લિથિયમ સોલ્ટની શોધ કરી હતી? જેનો જવાબ છે ઈસવીસન 1940માં। ક્વેશ્ચન નંબર 10। વિદ્યુત આંચકા પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ કોણે 1943માં કર્યો હતો? તેનો જવાબ છે સ્વિસ તબીબ પાસિલિયમે। ક્વેશ્ચન નંબર 11। વ્યવસ્થિત સંવેદીકરણના મુખ્યત્વે કેટલા સોપાનો છે? જેનો જવાબ છે 3 સોપાનો છે। ક્વેશ્ચન નંબર 12। કેન્ટોરોવીએ 1930માં સૌપ્રથમ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? તેનો જવાબ છે અણગમાવર્તી મનોપચાર। ક્વેશ્ચન નંબર 13। સ્વનિર્દેશાત્મક તાલીમ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? તેનો જવાબ છે રોનાલ્ડ મેચેનબાઉમ અને તેના સાથીદારો। ક્વેશ્ચન નંબર 14। REBTનું પૂરું નામ જણાવો? તેનો જવાબ છે રેશનલ ઇમોટિવ બિહેવિયર થેરાપી। ક્વેશ્ચન નંબર 15। કયા રોગમાં બોધાત્મક મનોપચારનો ઉપયોગ સફળ રહ્યો છે? તેનો જવાબ છે બુલેમિયા। ક્વેશ્ચન નંબર 16। ફ્રોઇડે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી દર્દીઓના દમિત વિચારો બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો? તેનો જવાબ છે સંમોહન પદ્ધતિ। ક્વેશ્ચન નંબર 17। અચેતન સામગ્રીને બહાર લાવવાની મહત્વની પદ્ધતિ કઈ છે? તો જેનો જવાબ છે સ્વપ્નનું વિશ્લેષણ। ક્વેશ્ચન નંબર 18। સ્વપ્નમાં કયા પ્રકારનું વિષયવસ્તુ હોય છે? તો જેનો જવાબ છે પ્રગટ વિષયવસ્તુ અને સુષુપ્ત વિષયવસ્તુ। ક્વેશ્ચન નંબર 19। વિશ્લેષકે પોતાનો પ્રેમ દર્દી પર આરોપિત કરે છે, આ ઘટનાને શું કહે છે? જેનો જવાબ છે પ્રતિસ્થાનાંતર। ક્વેશ્ચન નંબર 20। ફ્રોઇડના અનુયાયીઓમાં કયા મનોવૈજ્ઞાનિકનું નામ જાણીતું છે? તો જેનો જવાબ છે હેરિસ્ટેક સુલ્લિવાન। ક્વેશ્ચન નંબર 21। કઈ ઉપચાર પદ્ધતિ નાણાં, સમય અને આવેગાત્મક પ્રતિબદ્ધતાની દ્રષ્ટિએ ખર્ચાળ છે? જેનો જવાબ છે ફ્રોઇડ પછીના મનોગત્યાત્મક ઉપચાર। તો મિત્રો, જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।